ફર્સ્ટ ઓફ ઓલ સ્પાર્ટ ટુડે ન્યૂઝને હું ધન્યવાદ પાઠવું છું કે સ્પાર્ટ ટુડે ન્યૂઝની શરૂઆત વડોદરામાં થઈ અને ટોક શોની શરૂઆત થઈ તો અમારા જેવા યુથ લીડર્સને પણ કોઈક વિષય મૂકવાનો મોકો મળ્યો એવી જ રીતે આજે જ્યારે પબ્લિક ડિમાન્ડ ઇલેક્શન મેનિફેસ્ટો એક સ્પાર્ટ ટુડે ન્યૂઝ કરી રહી છે તો આમાંથી ચોક્કસ દરેક પાર્ટીએ પણ શીખવું જોઈએ કે આજે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે એડવોકેટ્સ છે બિલ્ડર્સ છે કે જે પોતાનું મંતવ્ય મૂકે છે અને એઝ અ એજ્યુકેશન સાથે જોડાયેલા યુથ પણ આ વિષય મૂકે છે તો દરેક પાર્ટીએ પણ મેનિફેસ્ટોની અંદર આ લેવું જોઈએ તો આજે જ્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી નું એક સપનું છે આત્મનિર્ભર ભારતનો તો એની માટેનો જે બેઝ છે એ બેઝ એક યુવાધન છે એક યંગસ્ટર્સ જ આને સાકાર કરી શકે એમ છે કારણ કે મેક ઇન ઇન્ડિયાની જ્યારે વાત કરીએ તો એની પાછળ યુથે સૌથી વધારે ફોકસ કરવો જોઈએ તો એની માટે આજે ગવર્મેન્ટ્સ પણ આની પાછળ ઇનિશિયેટીવ લઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ઘણી એવા કેવાય કે ભાઈ જિલ્લાઓ છે ડિસ્ટ્રિક્સ છે કે ત્યાં ઇન્ક્યુબેશન સેન્ટર્સની હજુ સુધી શરૂઆત તો થઈ નથી યુથ પાસે આઈડિયા હોય છે પરંતુ એને પ્લેટફોર્મ નથી મળી શકતું તો અત્યારે જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીસ ગવર્મેન્ટ લાગુ કરી રહી છે તો એની માટે એના અવેરનેસ માટે ખૂબ જ જરૂરી છે કે સરકારે પણ મેનિફેસ્ટોની અંદર આવા સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીસ દરેક ડિસ્ટ્રિક્ટની અંદર શરૂ કરવામાં આવે જેને કારણે યુથને એક પ્રોત્સાહન મળશે અને નવી સ્ટાર્ટઅપની પોલિસીસ ચાલુ થશે કારણ કે બધાને ધ્યાનમાં છે કે ચાઇનાની અંદર સૌથી વધારે પેટર્ન્સ બની રહી છે ઇન્ડિયા આપણે જ્યારે વાત કરીએ છીએ ઇકોનોમીની પરંતુ જ્યાં સુધી ઇન્ડિયાની અંદર પેટર્ન વધારે નહીં થાય ત્યાં સુધી ઇન્ડિયા ક્યારેય ગ્રોથ નથી કરી શકવાનો કારણ કે ઇન્ડિયાની પ્રોડક્ટ જ્યારે અહીંયા બનશે અહીંનો યુથ જ્યારે પોતાની પ્રોડક્ટ બનાવશે અને બિઝનેસ ચાલુ કરશે તો જ અહીંનો રૂપિયો અહીંયા રહેશે તો ફર્સ્ટ ઓફ ઓલ ગવર્મેન્ટ એસએસઆઈપી જે પોલિસીસ લાગુ કરે છે એને ઇમ્પ્લિમેન્ટેશન માટે એના અવેરનેસ માટે દરેક ડિસ્ટ્રિક્ટ લેવલ પર યુથને ટચ કરવા માટે યુથને આ વિષય પહોંચાડવા માટે દરેક યુનિવર્સિટી લેવલ પર ડિસ્ટ્રિક્ટ લેવલ પર આવા એજ્યુકેશનને લગતા સ્ટાર્ટઅપને લગતા ઇન્ક્યુબેશન સેન્ટરો ખોલવા જોઈએ બીજી એક વાત કે જ્યારે એજ્યુકેશન સાથે જોડાયેલા છે આજે ગુજરાતની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ ઘણી બધી ખુલી રહી છે તો સાથે સાથે ગવર્મેન્ટ યુનિવર્સિટીઓનું પણ વધારેમાં વધારે સરકાર આની પર ધ્યાન આપે જેને કારણે અત્યારે ઘરની જે જરૂરિયાત છે કે કોઈ પણ પરિવાર હોય તો પરિવારની બેઝિક જે નીડ છે એ સૌથી પહેલાં બાળકોને સારું શિક્ષણ આપી શકે અને કહેવાય કે ભાઈ ઓછા ખર્ચમાં સારું એજ્યુકેશન મેળવી શકે તો એની માટે જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે એને પ્રોત્સાહન આપવામાં આવે અને જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એની પર રેગ્યુલેશન જે બોર્ડ છે એક પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલેશન બોર્ડ ની રચના ગવર્મેન્ટ જો કરવામાં મેનિફેસ્ટોની અંદર લેશે તો ચોક્કસપણે યુથને આ ટચ કરી શકશે અને આગળનું જે સપનું આપણે વિચારી રહ્યા છીએ મેક ઇન ઇન્ડિયાનું અને ભારતને સર્વપ્રથમ વિશ્વમાં લઈ જવાનું જો એની પાછળ યુથ સૌથી વધારે છે તો એની પર ફોકસ કરવામાં આવે એવું અમારું એક ખૂબ સારું સજેશન આપ્યું છે